કેટલા જણા હતા કુલ ટોટલ તમે અમે ચાર છોકરા અને પતિ પત્ની અચ્છા અચ્છા ક્યાં ગયા હતા તમે ઘરના છ વ્યક્તિ છે સાહેબ હા હા અને પોલીસ સ્ટેશનમાં અરજી નોધાવા ગયા હતા સાહેબ સની અરજી નોંધાવા ગયા હતા તમે કે સાહેબ અમને જમવાનું નથી મળતું અમારા ઘરમાં માં રાશન પાણી નથી બે દિવસથી ચા નથી પીધો કશું જ મળતું નથી અમને અન પાણી કા નાજ બરાબર એના માટે રિક્વેસ્ટ કરવા માટે ગવર્મેન્ટ જોડે ગયા હતા અમારા કોર્પોરેટર ને વાત કરી કોર્પોરેટર નું નામ શું છે ખબર છે ભરતભાઈ ભટજી ભરતભાઈ ભટજી ભટજી અચ્છા અચ્છા શું કીધું એમને તમને હવે એમને એવું કહેવામાં આવે છે કે તમને આગળથી સહાયતા મળશે તો કે અમે તમને મદદ કરીશું અત્યારે અમારા જોડે કંઈ છે નહીં બરાબર તમે આખો દિવસ અમને ફોન કરી કરીને ડિસ્ટર્બ ના કરશો અચ્છા અચ્છા એમનું કેવું છે સાહેબ અચ્છા એમનું કેવું છે ને તમે અત્યારે પોલીસ સ્ટેશનમાં ગયા તો શું જવાબ તમને રિપ્લાય શું આપ્યું હવે પોલીસ પોલીસ સ્ટેશનની અંદર સાહેબ અમે જ્યારે ગયા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સ્ટેશનની અંદર જ્યારે અમે ગયા સાહેબ તો પોલીસ સાહેબે પોલીસવાળા સાહેબે એવું કીધું એમને એવું કીધું કે અમને કે કોઈ લોકડાઉનનું ઉલ્લંઘન કરે તો એમને માળવા જૂનવા જ અમને કમ્પ્લેન મળી છે ઓર્ડર ઉપરથી ઓર્ડર એવો મળ્યો છે ઘર ની બહાર કોઈ નીકળે એમને લોકડાઉન ની અંદર પકડી અને પૂરી નાખવાનો જ ઓર્ડર મળ્યો છે કોઈ ભૂખ્યું હોય તો એમને જમવા આપવાનું કઈ એવું સહાયતા કરવાનું એવું સિદ્ધપુર પોલીસ સ્ટેશન ની અંદર નિયમ નથી સાહેબ નથી નથી બરાબર ગરીબ વ્યક્તિઓ ભૂખ્યા મરતા હોય કે ગમે તે થતું હોય એનો વિષય અમારો નથી અમે મામલતદાર સાહેબ જોડે પણ વાત કરી હતી સાહેબ તમે એક્ઝેક્ટ કેટલો ટાઈમ થયો તમને ગયે અત્યારે 10 15 20 મિનિટ મિનિટ જ થઈ ગઈ મારા અચ્છા 15 20 મિનિટ થઈ જાય તમને હા સાહેબ અચ્છા તમે મામલતદાર પામા ગયા હતા તમે ના સાહેબ મામલતદાર સાહેબના નામે ફોન કર્યો તો આજે બે દિવસ પહેલા અચ્છા અચ્છા કોઈ સુવિધા તમને મળી નથી કશું સુવિધા નથી કોઈ સુવિધા નથી મળી તમને કોઈ નથી મળી અચ્છા તમારું કામ કાજ બધું બંધ છે તમે શું કરો છો હા સાહેબ હું ડ્રાઈવર છું સાહેબ અચ્છા તમે ડ્રાઈવર છો હા ડ્રાઈવર છું અને ઘેર ને ઘેર બેઠો છું અચ્છા અચ્છા કેટલા દિવસથી તમે બેઠા છો ટોટલ

તંદનજી ઠાકોર સાહેબને હું રજૂઆત કરું છું તમાર નામની બરોબર તમારું શુભ નામ શું છે મારું નામ વિક્રમભાઈ અમરદભાઈ નાથ વાવા છે અચ્છા અચ્છા હું તમારા નામની રિક્વેસ્ટ કરું છું બરોબર ને હું સુવિધા કરાવું છું ને તમારું રહેઠાણ કઈ બાજુ છે રાજપુર સીતપુર ગોગાપુરા મું અચ્છા અચ્છા ગોગાપુરા રાજપુર ગોગાપુરા મેલાની અંદર

चंदन जी ठाकुर की तरफ से सेवा मिल रही थी वो अभी बंद हो गई है फिलहाल और एक मजदूर और रोजी रोटी बने है इनकी और ये बहुत टाइम से उनकी कोई देखभाल नहीं हो रही है और कोई पूछने वाला नहीं है उनको और सरकार ये बहुत लापरवाही है और हर एक इंसान परेशान है तो छोटे इंसान के सामने देखे और सरकार इसका लाभ पहले से उठा के बैठी है तो गरीब को लाभ इसका दिया जाए क्राइम एंड करप्शन एसोसिएशन की तरफ से इन्जॉय देखिए इधर कोई एक बंदा नहीं है बंदे की जात नहीं है હાલમાં પ્રવર્તી મહામારીને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે જ્યાં લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સિદ્ધપુર શહેરમાં એક ભોગવનાર પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કોરોનાના લોકડાઉનને લઈ એક ગરીબ ડ્રાઈવર પોતાના ભૂખ્યા બાળકો સાથે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન અને પોતાનો દુઃખ વ્યક્ત કરતા દેખાયા હતા રસ્તામાં કોઈ યુવાને આ ગરીબ પરિવારનો વિડીયો બનાવ્યો હતો યુવાન સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પોતાના પરિવારની ભૂખની અરજી આપવા માટે નીકળ્યો હતો સિદ્ધપુરમાં જેડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ધારાસભ્ય ચંદનજી ઠાકોર પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ સહિતના નેતા હોવા છતાં પણ ગરીબ જનતાની આવી હાલત થઈ રહી છે તે અવદશા આવી સુતંત્ર તંત્ર ગોર નિંદ્રામાં છે તેવું લાગી રહ્યું છે